બાબરા તાલુકામાં મિસેલ્સ અને રૂબેલા કેમ્પેનના ઉદ્ઘાટનમાં દીપ પ્રાગટ્ય કરી વિધિવત કાર્યક્રમની શરૂઆત. બાબરા તાલુકાના 9 માસથી 15 વર્ષના 32,818 બાળકોને ઓરી અને રૂબેલાના રોગ સામે રક્ષણ આપવા ઇન્જેક્શન દ્વારા આ ડોઝ આપી તમામને રક્ષિત કરવામાં આવશે. આ ઝુંબેશમાં 21 ટીમો, સુપરવાઇઝર, વાહનો, મોબાઈલ ટીમો કાર્ય પર લગાવવામાં આવેલ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રભાતભાઈ કોઠીવાળાએ તમામને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અમો બધા તમારી સાથે જ છીએ, આમ કહી આ ભગીરથ કાર્યક્રમને બિરદાવેલ. કાર્યક્રમના આયોજન અને સંચાલન તાલુકા IEC ઓફિસર શરદભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવેલ. મેડિકલ ઓફિસર શ્રી તેમજ નીરુભાઈ મકવાણા, જાનીભાઈ ફાર્માસિસ્ટ, રાજુભાઈ સલાખાના સક્રિય રહી ખૂબ સારી જહેમત ઉઠાવે. આપણે બાબરા તાલુકામાં આ મિઝલ્સ રૂબેલા વેક્સિનેશન કાર્યક્રમનું આપે કઈ રીતે આયોજન કર્યું છે અને આ વેક્સિન લેવાથી બાળકોને શું ફાયદો, એ જરા મને ટૂંકમાં સમજાવો. બાબરા તાલુકાની અંદર કુલ 32,800 બાળકો કે જેઓ 9 મહિનાથી 15 વર્ષ સુધીના શાળાએ જતા, શાળાએ ન જતા, આંગણવાડી કેન્દ્ર પર જતા, પ્રાઇવેટ શાળાઓની અંદર જતા તમામ બાળકોને આવરી લેવા માટેનો માઇક્રો પ્લાનિંગ બાબરા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મિઝલ્સ છે એને આપણે ગુજરાતીમાં ઓરી તરીકે ઓળખીએ છીએ, રૂબેલાને આપણે નુબીબી તરીકે ઓળખીએ છીએ. મિઝલ્સ અને રૂબેલા કેમ્પેનથી આપણે જેમ પોલિયો નાબૂદ કર્યો એવી રીતે મિઝલ્સને હવેના સમયમાં, હવે પછીના ટાઈમમાં નાબૂદ કરી શકશે અને રૂબેલાને કંટ્રોલ કરી શકશે. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. જામનગરમાં કટકી બસ ટ્રાફિક પોલીસનો વિડિયો થયો વાયરલ.